ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ બ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર આપણે ઓટોમોબાઈલ એન્જિનિયર ઓટોમોટિવ વ્હીકલની અંદર જે અલગ અલગ પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ ઉપયોગમાં લેવામાં આવે છે, તો આ જે બ્રેકિંગ સિસ્ટમ છે તેની ડિઝાઇન ઉપરાંત બ્રેકિંગ એફિશિયન્સી, બ્રેક ફેર ઉપરાંત જ્યારે વાહન ટર્ન લઈ રહ્યું હોય ત્યારે તેની અસર શું થાય છે, જે બે અલગ અલગ પ્રકારના બ્રેક ટાઈપ છે, ડ્રમ ટાઈપ બ્રેક અને ડિસ્ક ટાઈપ બ્રેક, તો તેની ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે, આ બધી વિગતોની ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરીશું. તો સૌથી પહેલા આપણે બ્રેકિંગ સિસ્ટમ શું છે તેના વિશે બેઝિક માહિતી જોઈએ. તો બ્રેક ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ વિચ ઇનહિબિટ મોશન ઇટ્સ ઓપોઝિટ કમ્પોનન્ટ ઓફ ધ ક્લચ. બ્રેક છે તે એક એવી ડિવાઇસ છે કે જેનો ઉપયોગ ગતિને રોકવા માટે, મોશન કોઈ પણ થતી હોય કમ્પોનન્ટની તો તેને રોકવા માટે થાય છે, અને તેનું કાર્ય જે છે તે ક્લચ કમ્પોનન્ટ જે છે તેના કરતા વિરુદ્ધ પ્રકારનું છે. ધ બ્રેક પેડલ સ્લો અ કાર ટુ સ્ટોપ, એટલે કે બ્રેક પેડલ જે છે તે કારને સ્ટોપ કરી અને ધીમું પાડે છે. વેન યુ ડિપ્રેસ યોર બ્રેક પેડલ યોર કાર ટ્રાન્સમિટ ધ ફોર્સ ફ્રોમ યોર ફૂટ ટુ ઇટ્સ બ્રેક. એટલે કે જ્યારે તમે બ્રેક પેડલ ઉપર પ્રેસ કરો છો અથવા તો તેને દબાવો છો, તો આવા સમયગાળા દરમિયાન જે ફૂટ પેડલ છે ત્યાંથી ફોર્સ બ્રેક સુધી ટ્રાન્સમિટ થાય છે, અને આ જે ફોર્સ ટ્રાન્સમિટ થાય છે તેમાં ફ્લુઇડ એટલે કે જે લિક્વિડ એટલે કે હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમની અંદર જે લિક્વિડ આપણે યુઝ કરીએ છીએ તે એક મહત્વનો ભાગ ભજવતું હોય છે. Since the actual brake requires a much greater force than you could apply with your leg, your car must also multiply the force of your foot. કારણ કે અહીંયા જે આપણે બ્રેક વ્હીકલને લગાડવા માટે આપણે જે પેડલ ફોર્સ કરીએ છીએ તો તેના કરતા વધારે ફોર્સની જરૂર બ્રેક લગાડવા માટે જરૂરી પડતી હોય છે. એટલે આવા કન્ડિશનની અંદર વ્હીકલની જે પેડલ ફોર્સ લાગે છે તેનું મલ્ટીપ્લિકેશન થવું જોઈએ. ધ બ્રેક ટ્રાન્સમિટ ધ ફોર્સ ટુ ધ ટાયર યુઝિંગ ફ્રિક્શન એન્ડ ધ ટાયર ટ્રાન્સમિટ ધ ફોર્સ ટુ રોડ યુઝિંગ ફ્રિક્શન ઓલ્સો. એટલે કે જ્યારે આપણે બ્રેક લગાડીએ છીએ તો તે સમયગાળા દરમિયાન ફ્રિક્શનનો ઉપયોગ કરી અને ટાયર સુધી ફોર્સને ટ્રાન્સમિટ કરવામાં આવે છે, અને ત્યારબાદ ફોર્સ ફ્રિક્શનની મદદથી આ ફોર્સ ટાયરથી રોડ સુધી પહોંચાડવામાં આવે છે અથવા તો ટ્રાન્સમિટ કરવામાં આવે છે. ઓલમોસ્ટ ઓલ વ્હીલ વ્હીકલ હેવ અ બ્રેક ઓફ સમ સોર્ટ, એટલે કે લગભગ તમામ વ્હીલવાળા જે વ્હીકલો છે, બધા જ વ્હીલવાળા વ્હીકલો એટલે કે પૈડાવાળા વાહનો છે, તેની અંદર કોઈ ને કોઈ પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ અથવા તો બ્રેક મિકેનિઝમ જે છે તે ઉપયોગ કરવામાં તેની અંદર પણ જે રેમ્પ ઉપર ફરી રહ્યા છે તો તેના માટે પણ આવી રચના કરેલી હોય છે. મોસ્ટ ફિક્સ વિંગ એરક્રાફ્ટ આર ફિટ વિથ વ્હીલ બ્રેક ઓન અંડર કેરેજ, એટલે કે મોટા ભાગના ફિક્સ વિંગ એરક્રાફ્ટ છે તે અંડર કેરેજ વ્હીલ બ્રેકથી સુસજ્જિત છે અથવા તો તેની અંદર લગાડવામાં આવેલી હોય છે. સમ એરક્રાફ્ટ ઓલ્સો ફીચર એર બ્રેક ડિઝાઇન ટુ રિડ્યુસ ધેર સ્પીડ ઇન ફ્લાઇટ, એટલે કે અમુક વિમાનની અંદર ફ્લાઇટની મોશન ઘટાડવા માટે એર બ્રેક પણ બનાવવામાં આવેલા હોય છે અથવા તો તે ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. ફ્રિક્શન બ્રેક ઓન ઓટોમોબાઇલ સ્ટોર બ્રેકિંગ હિટ ઇન ડ્રમ બ્રેક
or this brake while braking can conduct in conduct it to the air gradually. એટલે ઓટોમોબાઈલ વ્હીકલમાં જે ફિક્સન બ્રેક છે તે બ્રેકિંગ દરમિયાન ડ્રમ બ્રેક કે ડિસ્ક બ્રેકની અંદર સ્ટોર થાય છે કે જ્યારે એના ઉપર બ્રેકિંગ કરવામાં આવેલું હોય ત્યારે, અને તે પછી તે ધીમે ધીમે હવા છે તે કેપ્ચર કરી લે છે. વેન ટ્રાવેલિંગ ડાઉનહિલ સમ વ્હીકલ કેન યુઝ ધેર એન્જિન ટુ બ્રેક. અને ઘણી વખત જ્યારે ડાઉનહિલ એટલે કે ઢાળ ઉતરતા હોઈએ તો એ સમયગાળા દરમિયાન કેટલાક વાહનોમાં તેના એન્જિનનો ઉપયોગ બ્રેક તરીકે પણ થઈ શકતો હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું અને જોઈશું ફંક્શન ઓફ ધ બ્રેક. બ્રેક શું કાર્ય કરે છે ઓટોમોટિવ વ્હીકલની અંદર તેના વિશે. ધ વેરિયસ ફંક્શન પરફોર્મ બાય બ્રેક આર એઝ ફોલો. એટલે કે બ્રેક દ્વારા જે અલગ અલગ પ્રકારના કામ થાય છે તે નીચે પ્રમાણે છે. ફર્સ્ટ વન ઇઝ ટુ સ્ટોપ ધ મૂવિંગ વ્હીકલ ઇન શોર્ટેસ્ટ પોસિબલ ડિસ્ટન્સ. એટલે કે વાહનને ઓછા અંતરની અંદર રોકવામાં તે મદદ કરે છે. એટલે કે વ્હીકલને જયારે બ્રેક લગાડવામાં આવે છે તો તાત્કાલિક નથી લાગતી કે તે જ્યાં સુધી પેડલ ફોર્સ ટાયર વ્હીલ સુધી પહોંચે ત્યાં સુધીમાં થોડું ઘણું અંતર તો કપાય છે, પરંતુ જયારે ઊંચું અંતર વ્હીકલ દ્વારા કપાય અને વાહન ઉભું રહે તો તેના માટે આ બ્રેક મિકેનિઝમ છે તે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે વ્હીકલનું બ્રેક ટૂંકા ગાળાના અંતરને અંદર વ્હીકલને સ્ટોપ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ટુ હેલ્પ ઇન કંટ્રોલિંગ ધ સ્પીડ ઓફ વ્હીકલ એન્ડ ટુ રિડ્યુસ ધ સ્પીડ એટ ટર્નિંગ એન્ડ અધર ક્રાઉડ પ્લેસીસ. વાહનની સ્પીડને કંટ્રોલ કરવા માટે તે મદદ કરે છે. આ ઉપરાંત જ્યારે વ્હીકલ કોઈ પણ જગ્યાએથી ટર્નિંગ રહી રહ્યું હોય તો એવા સમયગાળા દરમિયાન તેની સ્પીડને ઘટાડો કરવા માટે પણ મદદ કરે છે. અને જ્યારે કોઈ એવા સ્થળ ઉપર વીજ વિસ્તારમાં ક્રાઉડેડ પ્લેસીસની અંદર વ્હીકલ ટ્રાવેલ થઈ રહ્યું હોય તો તેની સ્પીડ ઘટાડવા માટે બ્રેક સિસ્ટમ જે છે તે મહત્વનો ભાગ ભજવતી હોય છે. ટુ હોલ્ડ ધ વ્હીકલ ઇન ઇટ સ્ટેશનરી પોઝિશન વિથાઉટ ધ પ્રેઝન્સ ઓફ ધ ઓપરેટર આફ્ટર ઇટ હેઝ બીન બ્રોટ ટુ અ સ્ટોપ. એટલે કે ઓપરેટરની હાજરી વિના વ્હીકલને તેની સ્ટેશનરી પોઝિશન જાળવી રાખવા માટે મદદ કરે છે અને તેને સ્ટોપ લગાવ્યા પછી ઊભું રાખવા માટે પણ તે મદદ કરે છે. તો આ રીતે બ્રેકિંગ સિસ્ટમના ફંક્શન જે છે તે ઓટોમોટિવ વ્હીકલની અંદર ધ્યાને લેવાતા હોય છે. નેક્સ્ટ હવે જોઈએ ફીચર્સ ઓફ એન એફિશિયન્ટ બ્રેકિંગ સિસ્ટમ. અસરકારક બ્રેકિંગ સિસ્ટમ થાય તો તેના માટે કયા કયા ફીચર્સ ધ્યાને લેવાતા હોય છે તો તેના વિશેની ચર્ચા આ ટોપિકની અંદર જોઈશું. ફર્સ્ટ વન ઇઝ ઓલ ધ કમ્પોનન્ટ એન્ડ લીવર ઓફ ધ બ્રેકિંગ સિસ્ટમ શુડ બી સ્ટ્રોંગ ઇનફ ટુ ટેક ધ મિકેનિકલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન્થ વિચ આર એકાઉન્ટેડ ડ્યુરિંગ ધ બ્રેકિંગ સિચ્યુએશન. એટલે કે જ્યારે બ્રેકિંગ સિસ્ટમ દરમિયાન તેના તમામ કમ્પોનન્ટ લીવર છે તે મિકેનિકલ સ્ટ્રેસ અને સ્ટ્રેનને સહન કરી શકે તેવા મજબૂત હોવા જોઈએ. ધ મટીરિયલ ઓફ ધ બ્રેક લાઇનિંગ શુડ બી ગુડ ક્વોલિટી ફોર પ્રોવાઇડિંગ સફિશિયન્ટ ફ્રિક્શન સો દેટ ધ વ્હીકલ કેન બી સ્ટોપ વિથિન ધ સ્ટોરેજ પોસિબલ ડિસ્ટન્સ. એટલે કે બ્રેકના લાઇનિંગ માટે જે મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તે સારી ક્વોલિટીનું હોવું જોઈએ. આ ઉપરાંત તેનું ફ્રિક્શન પણ પૂરતા પ્રમાણમાં હોય તેવો મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી જ્યારે વ્હીકલને સ્ટોપ કરવા માટે બ્રેક એપ્લાય કરવામાં આવે છે તો શક્ય હોય ત્યાં સુધી
ઓછા અંતર ની અંદર વિહિકલ ને રોકી શકાય. નેક્સ્ટ આવે છે ધ વિયર એન્ડ ટીયર ઓફ ધ મટીરિયલ ઓફ ધ બ્રેક લાઇનિંગ શુડ બી મિનિમમ ફોર ઇટ્સ લોંગ લાઈફ. બ્રેક લાઇનિંગ મટીરિયલ છે તેનો ઘસારો વિયર એન્ડ ટીયર જે છે તે ઓછો હોવો જોઈએ, કે જેથી બ્રેક લાઇન મટીરિયલ જે છે તે લાંબો સમય સુધી પોતે કામ કરી શકે. ડ્યુ ટુ રબિંગ એક્શન ઓફ બ્રેક શૂ અલોંગ વિથ લાઇનિંગ અગેન્સ્ટ ડ્રફ લાર્જ એમાઉન્ટ ઓફ હીટ જનરેટ ડ્યુ ટુ ફ્રિક્શન ધ બ્રેક ડિઝાઇન સિસ્ટમ શુડ બી કેપેબલ ઓફ ડિસિપેટિંગ ધીસ હીટ વેરી ક્વિકલી. એટલે કે જ્યારે રબિંગ એક્શનને કારણે બ્રેક શૂ ઉપર પ્રેશર લગાડવામાં આવે છે તો તે સમયગાળા દરમિયાન શું જે છે તે એક્સપાન્ડ થાય છે દ્રવની અંદરના ભાગે, અને આ એક્સપાન્શનની સાથોસાથ ફ્રિક્શન થવાને કારણે અહીં જે હીટ પેદા થાય છે એ મોટા પ્રમાણમાં હોય છે. એટલે કે બ્રેકિંગ ડિઝાઇન એવું કરવું જોઈએ કે બ્રેકિંગ એક્શન દરમિયાન જે હીટ પેદા થાય છે તેને સરળતાથી દૂર કરી શકાય અથવા તો ડિસિપેટ કરી શકાય. નેક્સ્ટ આ છે નો બ્રેકિંગ સિસ્ટમ કેન વર્ક એટ ઇટ્સ બેસ્ટ થ્રુ વોર આઉટ ઓર ઇનકરેક્ટલી ઇન્ફ્લેટેડ ટાયર. ગુડ કાર ધેરફોર અ પ્રાઇમ એસેન્શિયલ ફોર ધ એફિશિયન્ટ બ્રેકિંગ. એટલે કોઈ પણ બ્રેકિંગ સિસ્ટમ જે છે તે એફિશિયન્ટ રીતે કામ ન કરી શકે અથવા તો ઇન્ફ્લેટેડ ટાયર દ્વારા કામ કરી શકતી હોય છે. એટલે કે સારા અને એફિશિયન્ટ કામ કરી શકે તેવી બ્રેકિંગ સિસ્ટમ જરૂરી બને છે. નેક્સ્ટ હવે જોઈશું આપણે નેસેસિટી એટલે બ્રેકની રિક્વાયરમેન્ટ શા માટે કરવામાં આવે છે તેના વિશે. તો સૌથી પહેલો છે મોસ્ટ કોમનલી બ્રેક યુઝ ફ્રિક્શન ટુ કન્વર્ટ કાઇનેટિક એનર્જી ઇનટુ હીટ થ્રુ અધર મેથડ ઓફ એનર્જી કન્ઝર્વેશન વિલ બી એમ્પ્લોયડ. ફોર એક્ઝામ્પલ રીજનરેટિંગ બ્રેકિંગ કન્વર્ટ મચ ઓફ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી વિચ મે બી સ્ટોર્ડ ફોર ધ લેટર યુઝ. એટલે કે મોટા ભાગે બ્રેક જે છે કે કાઇનેટિક એનર્જીને હીટ એનર્જીની અંદર કન્વર્ટ કરે છે, અને આ થવાનું કારણ ફ્રિક્શન અથવા તો કોઈ પણ અન્ય મેથડની મદદથી પણ આવી રીતે એનર્જીનું કન્ઝર્વેશન છે તે થઈ શકતું હોય છે. દાખલા તરીકે જોઈએ કે રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમની અંદર જે ઇલેક્ટ્રિકલ એનર્જી છે તેની અંદર તેને કન્વર્ટ કરવામાં આવે છે, અને આ એનર્જી જે છે તે પાછળથી ઉપયોગમાં પણ લઈ શકાય છે, સ્ટોર કરીને પછીથી તેને ઉપયોગમાં પણ લઈ શકાય છે. એટલે કે જે કાઇનેટિક એનર્જી છે તેને ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ટ કરવામાં આવે છે રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમની અંદર, અને જે ઇલેક્ટ્રિકલ પાવર પેદા થાય છે તેને સ્ટોર કરવામાં આવે છે, અને તેમાં પછીથી આ ઇલેક્ટ્રિકલ જે પાવર હોય છે તેમાં આપણે યુટિલાઇઝ કરી શકીએ છીએ. અધર મેથડ કન્વર્ટ કાઇનેટિક એનર્જી ઇન્ટુ પોટેન્શિયલ એનર્જી ઇન સચ સ્ટોર ફોર્મ ઓફ પ્રેશરાઇઝ એર ઓર પ્રેશરાઇઝ વોટર. એટલે કે અમુક જે બીજી પદ્ધતિઓ છે કે જેની અંદર કાઇનેટિક એનર્જીને પોટેન્શિયલ એનર્જી અંદર ટ્રાન્સમિટ કરવામાં આવે છે, અને તેના માટે પલ્વરાઇઝ એર અથવા તો પલ્વરાઇઝ ઓઇલ જે છે તે ઉપયોગમાં લેવામાં આવે છે. એડી કરંટ બ્રેક યુઝ મેગ્નેટિક ફિલ્ડ ટુ કન્વર્ટ કાઇનેટિક એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ધ બ્રેક ડિસ્ક ફિલ્ડ ઓર રે વિચ ઇઝ કન્વર્ટ ઇન ટુ હીટ. એડી કરંટ બ્રેક સિસ્ટમ જે છે તેમાં મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ થાય છે, અને કાઇનેટિક એનર્જીને ઇલેક્ટ્રિકલ કરંટની અંદર ટ્રાન્સમિટ કરવામાં આવે છે, અને બ્રેકના ડિસ્ક તેવી ફિલ્ડ અને રે કે જે હીટની અંદર તેનું કન્વર્ઝન કરે છે.
मतलब कि ब्रेक ब्रेक इस फी अने तेनी रेल नी अंदर जे काइनेटिक एनर्जी छे तेम इलेक्ट्रिकल एनर्जी अंदर कन्वर्जन करवा माटे एडी करंट ब्रेक सिस्टम में मैग्नेटिक फील्ड में उपयोग करवामां आवे छे के जे तेनी हीट में कन्वर्ट करे स्टिल अदर ब्रेकिंग मेथड इवन ट्रांसपोर्ट काइनेटिक एनर्जी इन टू डिफरेंट फॉर्म फॉर एक्साम्पल बाय ट्रांसफरिंग द एनर्जी टू अ रोटेटिंग फ्लाईव्हील હજી પણ અન્ય બ્રેકિંગ સિસ્ટમ બાકી જે છે કે જેની અંદર કાઇનેટિક એનર્જીને અલગ અલગ સ્વરૂપની અંદર ટ્રાન્સમિટ કરવામાં આવે છે અથવા તો કન્વર્ટ કરવામાં આવે છે. દાખલા તરીકે ફ્લાયવ્હીલને ફેરવવા માટે પણ એનર્જીની જરૂર પડતી હોય છે. બ્રેક આર જનરલી એપ્લાય ટુ રોટેટિંગ એક્સલ ઓર વ્હીલ બટ ધે ઓલ્સો ટેક અધર ફોર્મ such as the surface of the moving fluid, flaps deployed into water or air. Brake છે તો સામાન્ય રીતે એક્સલ અથવા તો વ્હીલ પર લાગુ કરવામાં આવતી હોય છે, પરંતુ તે અન્ય સ્વરૂપોમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે કોઈ પણ મૂવિંગ ફ્લુઇડ હોય એટલે કે વોટર અને એર તેના ફર્સ્ટ સ્ટેપ્સ જે છે તેના ઉપર થી તેની મદદથી પણ કરી શકાય છે. સમ વ્હીકલ યુઝ અ કોમ્બિનેશન ઓફ બ્રેકિંગ મિકેનિઝમ સચ એઝ અ બ્રેક બ્રેક રેસિંગ કાર વિથ બોથ વ્હીલ બ્રેક્સ એન્ડ બેક પેરાશૂટ ઓર એરપ્લેન્સ વિથ બોથ વ્હીલ બ્રેક એન્ડ બ્રેક ફ્લેપ રાઇઝ ઇન ટુ એર ડ્યુરિંગ ધ લેન્ડિંગ. એટલે કે કેટલાક વ્હીકલ જે છે તેની અંદર બ્રેક મિકેનિઝમ જે છે તે કોમ્બિનેશનમાં ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે બંને વ્હીલ ઉપર બ્રેક અને પેરાશૂટ વાળી બ્રેક રેસિંગ કાર કે જે તેના લેન્ડિંગ દરમિયાન હવાની અંદર એરની અંદરથી ઉભા કરવામાં આવેલા હોય ફ્લેપ તેને બંને વ્હીલ બ્રેક સાથે વિમાનના બ્રેકના ફ્લેપ્સ જે છે તેની સાથે કામ કરી શકતા હોય. તો આજના લેક્ચરને અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું અલગ અલગ પ્રકારની જે બ્રેક સિસ્ટમ જે છે તેના બેઝિક કન્સેપ્ટ વિશે.